गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ભણવાનું છે ધોરણ 6 વિષય ગુજરાતી અને નિબંધ। ગુજરાતીની અંદર આપણે આજે નિબંધ ભણવાના છે। નિબંધની અંદર આપણે પહેલું જ જોવાનું છે વાર્તા લેખન। આપણે આગળ બે ભણી ગયા, જેમ કે અનુલેખન બરોબર અને નારાની બપોર, આ બે આપણે ભણી ગયા છે। અત્યારે આપણે ભણવાનું છે વાર્તા લેખન। અત્યારે આપણે ભણવાનું છે વાર્તા લેખન। તો તમારે નિબંધની નોટમાં લખવાનું दौड़ी सके छे, फास एनु तेमने भारे अभिमान।
અભિમાન એટલે ઘણું બધું અહંકાર હતું કે હું આ કામ કરી શકું છું, તમે આ કામ કરી શકતા નથી. તો શું છે કે સસલાભાઈ છે, સસલાભાઈને તેમના દોડવાની ઝડપનું ઘણું અભિમાન હતું. તેણે કાચબાને દોડવાની હરીફાઈ રાખવા માટે શું કરે છે, તેમને કોને ભાઈ સસલાભાઈ છે તેમને દોડવાનું ઘણું અભિમાન હતું, કેમ કે એ ઝડપથી દોડી શકે છે, જ્યારે કાચબાભાઈ છે એ ઝડપથી દોડી શકતા નથી, એ ધીમે ધીમે ચાલી શકે છે. તો એક દિવસ શું થાય છે, દોડવાની ઝડપનું ભારે અભિમાન હતું. તેણે કાચબાને દોડવાની હરીફાઈ રાખવા જણાવ્યું કે કાચબો સંમત થયું. શું કરે છે, સસલું છે કાચબાભાઈને કહે છે વાતો વાતોમાં કે આપણે દોડવાની હરીફાઈ રખાવીએ. અને અહીંયા સસલાભાઈ પણ દોડવાની અભિમાન દોડે છે, એ દોડવાના માટે તૈયાર થઈ, એ હરીફાઈ માટે તૈયાર થઈ જાય છે. એક દિવસ છોકરો બાળો, એક દિવસ કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ યોજવામાં આવી. એક દિવસ શું છે કે કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ રજૂ કરવામાં આવે છે. કેવી રીતે આપણે ઘણા બધા આપણે ઘણી બધી આપણે રમતો રમીએ, બરોબર, આપણે સ્કૂલમાં પણ રમીએ છીએ, ત્યારે એ વખતે પણ નંબર હોય છે, એ નંબર આપણે આપીએ છીએ. તો અહીંયા એ રીતે કે અહીંયા હરીફાઈ રાખવામાં આવે છે. ફકરો પાડીને લખવાનું છે, બંને ત્યાંથી દૂર આવેલા એક ઝાડ સુધી દોડવાનું હતું. બંને કોણે, કાચબા અને સસલાને, બંને એક ઝાડ દૂર છે એ ઝાડ સુધી દોડવાનું. જીતી જાય છે, આ નક્કી કરે છે કે ભાઈ જીતે છે કોણ. અહીંયા
પાડ્યા છે અને કોને કાચબાભાઈને અભિનંદન આપે છે. આ વાત સાંભળીને સસલું સફાળું જાગી ગયું અને આ બધો અવાજ સાંભળીને સસલાભાઈ શું છે ઊંઘેલા હતા એ અચાનક જાગી જાય છે. અભિમાન એ પોતે શું કરે છે જાગી જાય છે. તે દોડવાની હરીફાઈમાં હારી ગયું હતું પણ સસલાભાઈ છે દોડવાની હરીફાઈમાં હારી ગયા હતા. છેલ્લો ફકરો છે તમારે ધીમે ધીમે પણ લગનથી સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે. બોધ આ તમારો બોધ છે કે ધીમે ધીમે પણ લગનથી કાર્ય તમે કરો છો તો તેની અંદર તમને સફળતા મળે છે. આ તમારો છે એક બોધ. આ તો આના ઉપરથી આપણને શીખ મળે છે ત્યારે આપણે અભિમાન કરવું જોઈએ નહીં. હવે જો તમારો આગળ હું તમારે વાર્તા લેખન પૂરું થયું તો વાર્તા લેખન પછી તમે જુઓ 15મી ઓગસ્ટ તમારો નિબંધ છે. વાર્તા લેખન પૂરું થયું છે તો તમારો નિબંધ છે હવે કે 15મી ઓગસ્ટ. શાળાઓ હોય મહાશાળાઓ હોય બરોબર કોલેજો હોય હોસ્પિટલ હોય કે
સાંભળીએ છીએ, શાળા હોય કોલેજ હોય તો પ્રોગ્રામો પણ રાખવામાં આવે છે, તો એના કારણે આપણે આનંદ અને ઉલ્લાસમાં 15મી ઓગસ્ટનો આપણે આ જે તહેવાર છે એ ઉજવીએ છીએ. તો અહીંયા 15મી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે. 15મી ઓગસ્ટે શાળા હોય કે કોલેજો હોય તેમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે અને એની સાથે સાથે રાષ્ટ્રગીત પણ આપણે ગવાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આપણે આયોજન કરીએ છીએ, બરોબર. જેમ કે ગરબા હોય છે, દેશભક્તિ ગીતો હોય છે, તો આવું બધું આપણે શું કરીએ છીએ, કંઈક નાટક હોય છે આવું આપણે રજૂ કરીએ છીએ. ગરબા રાસ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ થાય છે. ગરબા હોય, નાટક હોય, દેશભક્તિના ગીતો હોય તો એ આપણે રજૂ કરીએ. પછી જુઓ કે પછી ફકરો તમારે પાડ્યો છે એની અંદર તમારે આખું એ લખવાનું છે. 15મી ઓગસ્ટે બીજો ફકરો છે, 15મી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે, શાળાના મેદાનોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય છે જેમ કે ગરબા છે, નાટક છે, દેશભક્તિ ગીત છે આવું આપણે રજૂ કરીએ છીએ. ત્યાર પછી ફકરો તમારે પાડવાનો છે કે લખવાના છે.